હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ હાવ આઈ યુ સ્ટાન્ડર્ડ નાઇન્થ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર ફાઈવ રાણીની વાવ જે આજે આપણે ભણવાના છીએ આજે રાણીની વાવ છે કે જે આપણા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં છે એ આવેલી છે ફેબ્રુઆરી બે હજાર તેરમાં પુરાતત્વ વિભાગ દ્વારા આ વાવને છે વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે છે નીમવામાં આવેલી હતી અને બે હજાર ચૌદની બાવીસ જૂને યુનેસ્કો દ્વારા છે એને માન્યતા આપવામાં આવેલી છે અને તમે જોયું હશે કે તમારી આપણી જે સો રૂપિયાની નોટ છે કે જે આરબીઆઈ દ્વારા બે હજાર અઢારમાં જે બહાર પાડવામાં આવેલી છે એ સો રૂપિયાના નોટની પાછળ પણ છે આ રાણીનું વાવનું ચિત્ર આપેલું છે તો આપણે જે રાણી કી વાવ છે બરાબર છે તો એ વિશે આપણે આજે આ યુનિટમાં છે એ માહિતી મેળવીએ રાણી કી વાવ ધ સ્ટેપવેલ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ વર્લ્ડ હેરિટેજ એટલે કે વિશ્વ અને હેરિટેજ એટલે કે વારસો અથવા તો વિરાસત તો કે છે કે જે રાણીની વાવ છે એપ્રુવડ એટલે કે માન્યતા આપવામાં અથવા તો મંજૂર કરવામાં આવેલી હતી તો રાણીની વાવ છે એક વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે છે એ મંજૂર કરાયેલું સાઇટ એટલે કે સ્થાન છે ઇટ વોઝ ડિકલેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી કમિટી એટલે કે સમિતિ ડિક્લેર્ડ એટલે કે જે જાહેર કરવામાં આવેલું હતું તો યુનેસ્કોની જે વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા છે એ જાહેર કરવામાં આવ્યું હતું યુનેસ્કો હેઝ રેકોનાઇઝડ ધીસ માસ્ટર પીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ બરાબર છે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જલ સંચાલન પદ્ધતિ એક્સેપ્શનલ એક્ઝામ્પલ એટલે કે એક્સેપ્શનલ એટલે કે અસાધારણ એક્ઝામ્પલ એટલે કે નમૂનો માસ્ટરપીસ એટલે કે કલાકૃતિનો જે નમૂનો કહી શકાય છે એ તો કે છે કે યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીનો ઉત્કૃષ્ટ સ્થાપત્યને જલ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે છે એ માન્યતા આપવામાં આવી છે ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન અ સિંગલ સ્ટ્રકચર બરાબર છે ટેકનોલોજીકલ એટલે કે તંત્ર વિજ્ઞાનને લગતું ડેવલપમેન્ટ એટલે કે વિકાસ યુટિલાઇઝિંગ એટલે કે ઉપયોગ ગ્રાઉન્ડ વોટર રિસોર્ચ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર તો શું કહે છે કે એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીનો રિસોર્સ એટલે કે સંગ્રહ કરવો અહીંયા સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે ટેકનોલોજીકલ એટલે કે તંત્રજ્ઞાનના વિકાસનો આ એક અદ્ભુત નમૂનો છે ઇટ ઇઝ ઓલસો અ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ વિથ ધ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત બરોબર યુનિક એટલે કે એટલે કે એક આપણે જેને કે દાખલો સેમ્પલ જેને કહી શકે છે એ તો કે એક વિશાળ નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક યુનિક એટલે કે અનન્ય ઉદાહરણ ઇલસ્ટ્રેશન એટલે કે દાખલો છે રાણી કી વાવ હેઝ અ ગ્રેટ એપલ ટુ એવરી ઓબ્ઝર્વ બરાબર છે અને ઓબ્ઝર્વર ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષણ કરનાર માટે એપલ એટલે કે આકર્ષક છે કે શું કહે છે અહીં તો કે દરેક જોનાર માટે દરેક નિરીક્ષણ કરનાર માટે રાનીની વાવ છે એ ખૂબ જ છે એ આકર્ષક છે ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એન્ડ થાઉઝન્ડ સિક્સટી થ્રી શું કહે છે કે આ જે વાવ છે

પાટણ ડે ડેન્સિટી મતલબ કે રાજવંશ તો રાજા ભીમદેવ એક છે અહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા આફ્ટર હિઝ ડેથ બરાબર એના મૃત્યુ બાદ ઉદયમતી ટુક ટુકઅપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેલ સિટી ફેસ્ટ બાય ધ પીપલ ઓફ પાટણ બરાબર છે પાટણની પ્રજા જે છે એ સ્કેલ સિટી એટલે કે અછત જે પાણીની અછત છે કે જેનો સમસ્યા છે જેનો સામનો કરી રહી હતી એટલા માટે એમનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ જે આ જે પ્રોજેક્ટ એટલે કે યોજના છે એને પોતાના હાથ છે એ ધરી હતી અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાયટ બિફોર ધ કમ્પ્લીશન્સ ઓફ ધીસ સ્ટ્રક્ચર બરાબર છે કમનસીબે આ સ્થાપત્યની સમાપ્તિ પહેલાં જ રાણીનું પણ અવસાન થયું રાણી પણ મૃત્યુ પામ્યા ઇન ધ world ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ received ઇમેન્સ appreciations. Immense એટલે કે વિશાળ appreciation એટલે કે કદર થવી પ્રશંસા થવી શું કહે છે કે સ્થાપત્યની દુનિયામાં તેમની આ કલ્પનાની ખૂબ જ છે એ પ્રશંસા થઈ ખૂબ જ છે એ કદર થઈ ખૂબ જ અથવા તો ઇમેન્સ ઇમેન્સ એટલે કે વિશાળ અથવા તો ખૂબ જ ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ સેવન સ્ટોરિયર સ્ટ્રક્ચર બરાબર છે સ્ટોરિયડ એટલે કે અહીં કોઈ સ્ટોરીડ નહીં બટ સ્ટોરિયડ એટલે તે થશે માળ બરાબર છે શું કહે છે કે રાણીની વાવ છે એ સાત માળનું સ્થાપત્ય છે અથવા સાત માળનું સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ છે ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપ ઇઝ અ સિક્સટી ફોર મીટર્સ લોંગ ટ્વેન્ટી મીટર્સ વાઇડ એન્ડ સેવન ટ્વેન્ટી સેવન મીટર્સ ડીપ બરાબર છે આ જે જે સ્ટેપવેલ છે બરોબર ઈસ્ટ ફેસિંગ કે આ જે પૂર્વાભિમુખ વાવ છે કે જે ચોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંડી છે ઈટ સ્કલ્પચર પેસેજ પિલર એન્ડ પવિલિયન ઇન ધીસ મેગ્નિફિશિયન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચેન્ટિંગ કરવિંગ્સ બરાબર છે અને ઇટ સ્કલ્પચર્સ કલ્ચર મતલબ કે શિલ્પકૃતિઓ કે એમની દરેક શિલ્પકૃતિઓ પેસેજ એટલે કે માર્ગ પિલર એટલે કે સ્તંભ અને પવિલિયન એટલે કે જે મંડપ છે કે જે કેવું કરે છે મેગ્નિફિશિયન્ટ એટલે કે મંત્રમુખ કરી દે તેવી છે એની કાર્વિંગ એટલે કે કોતરણી છે ઓન ઇટ સાઈડ વોલ્સ દેર આર અરાઉન્ડ એટ હન્ડ્રેડ સ્કલ્પચર્સ બરોબર છે અને તેની દિવાલો પર લગભગ આઠસો જેટલી શિલ્પકૃતિઓ છે

બરોબર કે છે જોકે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યાઓ ઘણી વધારે છે એ હોઈ શકે ઇટ સ્ટોરી હેઝ અ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર એન્ડ કરવિંગ એન્ડ ગ્રેવડ ઓન ધ વોલ્સ અને જે દરેક માળની શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓને ક્યાંથી પસાર થવું પડે છે કોરિડોર કોરિડોર એટલે કે પરસાડ છે એક સાંકડી જો એ આપેલું છે કે નેરો કોરિડોર એટલે એક સાંકડી પરસાડમાંથી છે એ પસાર થવું પડે છે એપ્રિશિએટ એટલે કે આપણે જેને કહેવાય ને કે વખાણ કરવા બ્યુટી એટલે કે સૌંદર્યનું પ્રશંસા કરી એપ્રિશિએટ એટલે પણ કહી શકાય ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન્સ ટુ ઇટ બરોબર છે અને વાવના સ્તંભો પણ આમાં આપવા નથી અને કોઈ અસાધારણ એક્સેપ્શન્સ મતલબ કે કોઈ અસાધારણ નથી બરોબર છે કે એનું પણ છે એ કંઈક મહત્વ છે રહેલું છે દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટ માર્વેલ ઓન ધ સ્ટોન બરોબર છે સ્પ્લેન્ડિટ એટલે કે ભવ્ય કે તે પર જે છે જે સ્તંભો છે એ પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા છે એ દર્શાવે છે ઇનફેક્ટ ધ વાવ ઇઝ અ સ્લોલી ડેડિકેટ ટુ વિષ્ણુ બરોબર છે અને જે આ જે વાવ છે ડેડિકેટ એટલે કે છે એ અર્પણ કરવામાં આવેલી છે કોને તો કે આ જે વાવ છે એ ભગવાન વિષ્ણુને છે એ અર્પણ કરવામાં પણ આવેલી છે સ્લોલી એટલે કે ફક્ત અથવા તો ખાસ કરીને કોને તો કે આ જે વાવ છે એ ખાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવેલી છે વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન અ ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ચર્સ બરોબર છે પોશ્ચર અને શેપ એટલે કે આકાર અને મુદ્રાઓ પોશ્ચર એટલે કે મુદ્રાઓ છે તો કે તમે વિષ્ણુના વિવિધ રૂપ અથવા આકાર અને મુદ્રાઓ છે એ જોઈ શકો છો આગળ જોઈએ આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઓફ અ પાર્વતી બરાબર છે કે આફ્ટર વિષ્ણુ વિષ્ણુ પછી છે એ સૌથી મહત્વનું કોઈ જો મૂર્તિ છે તો એ કેની છે તો કે પાર્વતીની છે નિયર નિયર ફિફ્ટીન ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી ટ્વેલ્વ સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર ફાઉન્ડ એનીવેર બરોબર કે છે નિયરલી એટલે કે નજીકમાં તમે જોઈ શકશો કે ફિફ્ટીન ગેલેરીસ બરાબર પંદર પરસારમાં પાર્વતીની જે મૂર્તિઓ છે એ છે અને બીજી જે આપેલી છે ટ્વેલ્થ સ્ટેચ્યુ કે બાર છે એ ગૌરી માતાની મૂર્તિઓ એક જ છે એ છે રેરલી એટલે કે સેમ પ્લેસ એટલે કે એક જ રેરલી એટલે ભાગ્ય જે છે એ જોવા મળે છે ધ સન ટેમ્પલ ઓફ હેઝ ઈચ બરોબર છે જે મોઢેરાના મંદિરમાં છે ધીસ વાવ હેઝ ઓલસો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમ બરોબર છે અને આ વાવમાં ગૌરીની બધી જ બાર મૂર્તિઓ છે ઉમા પાર્વતી ગૌરી લલિતા શ્રીયા કૃષ્ણા મહેશ્વરી રંભા સાવિત્રી ત્રિસંદા તોતલ એન્ડ ત્રિપુરા બરાબર છે કે આજે બારે મૂર્તિઓ જે છે ગૌરીની જે અલગ અલગ મૂર્તિઓ છે એ આપેલ આવેલી છે બિસાઇડ ધે આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ એન્ડ ગોડેસ સચ એસ ગણેશા અગ્નિ વાયુ સૂર્ય ભૈરવ ચામુંડા બ્રહ્મા ઇન્દ્ર ઇન્દ્રાની વૈષ્ણવી વારાહી મહાલક્ષ્મી કુબેર એટસેટ્રા બરોબર શું કે છે કે આ ઉપરાંત છે એ ગણેશ અગ્નિ વાયુ સૂર્ય ભૈરવ ચામુંડા બ્રહ્મા ઇન્દ્ર ઇન્દ્રાની વૈષ્ણવી વરાહી મહાલી કુબેર આ પણ છે એ બધા છે એ જોવા મળે છે કે આ બધી મૂર્તિઓ પણ છે દેવી દેવતીઓની દેવી દેવતાઓની મૂર્તિ છે એ જોવા મળે છે કે તમે જોઈ શકશો કે જે અલગ અલગ જે પોશ્ચરને જે આકારો છે કે જે મુદ્રાઓ છે કે જે આપણે અહીં જોઈ શકીએ છીએ આગળ જોઈએ દે આર ઓલ્સો સમ ઓફ રેલ કલ્ચર ઓફ ગોડ્સ બરોબર છે કે દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ ફોર હેન્ડ્સ કે અહીં છે ભગવાન બુદ્ધની ચતુર્ભુજ એ જોઈ શકો છો ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સોડ એન્ડ સેલ્ડ સોડ એટલે કે તલવાર અને સેલ્ડ એટલે કે ઢાલ અને તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીટ્સ ઇન હેન્ડ્સ બરાબર બીટ્સ એટલે કે પારાઓ કે હાથમાં પારાઓ સાથે શિવની મૂર્તિ ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટન લુક એટસેટ્રા અને કઠોર મુખમુદ્રાને બદલે જે તમને અહીંયા વર્ડ્સ આપેલો છે જેન્ટલ સોફ્ટ એન્ડ જેન્ટલ એટલે સૌમ્ય અને શાંત મુખમુદ્રા સાથે પરશુરામની મૂર્તિ વગેરે મૂર્તિઓ છે એ જોવા મળે છે Some of the sculpture display contemporary lifestyle cocktail એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિકેન્ટ બરોબર ઇન્સ્ટિકન્ટ એટલે કે સ્વભાવ અથવા તો વૃત્તિ કે અમુક જે શિલ્પકૃતિઓ છે જે ટેમ્પરરી મતલબ સોરી કન્ટેમ્પરી મતલબ કે સમકાલીન જે લાઇફસ્ટાઈલ એટલે કે જે જીવનશૈલી છે ફોક ટલ્સ છે એટલે કે લોકકથાઓ છે એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિકન્ટ મતલબ કે પ્રાણી અને માનવ માનવીનો જે સ્વભાવ છે એ દર્શાવે છે ધે રિવેલ આર્ટિક સોરી ધે રિવેલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્ક અને રિવેલ એટલે કે બતાવવું છે વિઝન એટલે કે દ્રષ્ટિ કે તે શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ છે પ્રગટ કરે છે આર સ્ટેચ્યુ ઓફ અને અહીં છે અપ્સરાઓની બરોબર ત્રણસો જેટલી મૂર્તિઓ છે ધ સ્કલ્પચર પ્રેઝન્ટ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસ ઓફ ધ અપ્સરા બરોબર છે વાસ્ટ એટલે કે વિશાળ રેન્જ એટલે કે ફલક ઉપર ઇમોશન્સ એટલે કે મનોભાવ બરોબર છે કે શું કહે છે કે શિલ્પીઓએ અપ્સરાના મો પર મનોભાવ અને સંવેદનાઓના વિશાળ ફલક છે એ દર્શાવેલો છે ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન બરાબર છે મૂડ એટલે કે મિજાજ કે તે જે મૂર્તિઓ છે કે જેના ઉપર જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓમાં પણ વિવિધતા છે એ દર્શાવે છે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ ટેન ડિફરન્ટ અવતાર બરાબર છે અને જે વિષ્ણુના જે દસ જે અવતારો છે જુદા જુદા અવતારો છે એ પણ છે એ રજૂ કરેલા છે ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ ઓફ વરા વામન નરસિહ રામ કલ્કી મહિષાસુર મરદીની બરોબર છે અને એમાં જે સૌથી વધારે એક્ટ્રેક્ટિવ એટલે કે આકર્ષિક શિલ્પકૃતિ છે તો કે જે વરા વામન નરસિંહ રામ કલ્કી અને મહીસાસુર મરદીની જે શિલ્પકૃતિઓ છે કે જે સૌથી વધુ આકર્ષક છે આપણે જોઈ શકી છીએ કે જે વિષ્ણુના અલગ અલગ જે અવતારો બરોબર છે તે અવતારોમાંથી જે સૌથી વધારે આકર્ષક જે શિલ્પકૃતિઓ છે મનમોહક શિલ્પકૃતિઓ છે કે જે અહીં આપેલું છે ધ અપ્સરા વિથ સિક્સટીન ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડેડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ કે જે કોઈ પણ સાથે મેચ આપણે જેને અનન્ય ગ્રેસ એટલે કે મોહકતા અથવા તો આકર્ષકતા કે જે સોળ વિવિધ શૃંગાર શૈલી સાથે આ અપ્સરાઓ છે એ આ વિરલ સ્થાપત્યના આકર્ષક અને મોહકતામાં શું કરે છે એડેડ એટલે કે ઉમેરો કરે છે ધ સ્ટેપ વેલ ઓલ્સો ફોકસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર બરાબર છે અને આ જે પાણી છે કે જેના પવિત્રતા ઉપર હોલીનેસ એટલે કે પવિત્રતા ઉપર છે એ ધ્યાન આપવામાં છે એ ધ્યાન છે એ આપવામાં આવેલું છે તો તો પવિત્રતા ઉપર છે એ ધ્યાન આપેલું છે એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિશન્સ ઇન ઇન્ડિયન કલ્ચર અને ભારતીય સંસ્કૃતિમાં તેના ઉપર છે એ મહત્વનું ધ્યાન છે એ કેન્દ્રિત કરેલું છે આગળ જોઈએ આપણે ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલોપ્ડ એલ્બેરેટ એન્ડ ઓર્નામેટેડ એક્ઝામ્પલ ઓફ મર્જ આર્કિટેક્ચર બરોબર છે અને આ જે વાવ છે એ ડેવલોપ એટલે કે વિકસિત એલ્બેરેટ એટલે કે ઝીણવટથી તૈયાર કરેલું ઓર્નામેન્ટેડ એટલે કે શણગારેલું અથવા અલંકૃત કરેલું અથવા નકશી કામવાળું કે આ વાવ છે એ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ છે ઇટ સાયન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા બરાબર છે અને તે ભારતમાં વાવના વિકાસની ગૌરવ ગાથા છે દિસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્ષ ટાઈપ ઓફ સ્ટેપવેલ્સ બરોબર છે ને આ વિશાળ વાવની રચના કોમ્પ્લેક્સ એટલે કેવી છે તો કે જટિલ અથવા તો અટપટી છે ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સેલ સોરી પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ અને તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત જે છે પેનલ્સ એટલે કે શું છે તો કે તકતીઓ છે ઇટ લે બરીડ અન્ડર ધ મડ ડ્યુ ધ ફ્લડ ફોસ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી બરોબર છે બરીડ એટલે કે દટાયેલું વનિષ એટલે કે અદૃશ્ય થઈ ગયેલું શું કે છે અહીં તો કે પહેલાં પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ જે નદી છે એ કેને ચોકે છે એ ખાદવ નીચે છે એ દટાઈ રહેલી હતી ભરીડ એટલે કે દટાવવું It was hidden under the layer of ફોર for almost seven century. છે ને લગભગ સાતસો વર્ષ સુધી તે સ્લીટ એટલે કે કાદવ નીચે છે એ દટાયેલી રહી હતી ધ આર્કોલોજીકલ Archaeological ઓફ ઇન્ડિયા જેને એ ASI, took અ ગ્રેટ કેર ટુ preserve this, સ્ટ્રક ધીસ અને ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે તેની ખૂબ જ કાળજી લીધી એના ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ થર્ટીન એએસઆઈ નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ફેબ્રુઆરી બે હજાર તેરમાં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નોમિટેડ એટલે કે નિમી વિથ એક્સેલન્ટ વર્ક બાય ધ એસઆઈ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇટ ગોટ રેકોનાઇઝેશન બાય ધ યુનેસ્કો અને પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને છે એ માન્યતા આપવામાં આવેલી હતી એટલે કે ફેબ્રુઆરી બે હજાર તેરમાં છે એમને છે એ નિમવામાં નોમિનેટેડ કરવામાં આવેલી હતી અને બાવીસ જૂન બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા છે એને જે વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે છે એને જાહેર કરવામાં આવેલી હતી તો આ હતી આપણી રાની કી વાવ જેના વિશેની આપણે સરસ મજાની માહિતી છે આપણે મેળવેલી